સરકારશ્રીના લો કમિશન દ્વારા એડવોકેટ એક્ટમાં જરૂરી સુધારા વધારા કરીને લોકસભામાં બિલ મૂકવામાં આવ્યું છે. આ બિલમાં વકીલ વિરોધી ભલામણો હોવાથી દેશભરમાં વિરોધ નોંધાવાઈ રહ્યો છે, જે સંદર્ભે જિલ્લા મથક ભુજ ખાતે બાર કાઉન્સિલ અને એડવોકેટ એસોસિએશન દ્વારા કામકાજ બંધ રાખીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લો કમિશન દ્વારા એડવોકેટ એક્ટમાં સુધારા વધારા કરીને પ્રપોઝ્ડ બિલ નંબર 266 ગત તારીખ 23/3 લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલ વકીલના હેતુ માટે જોખમી હોવાનું જણાવીને વકીલોએ રાષ્ટ્રવ્યાપી વિરોધ નોંધાવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ બિલ મુદ્દે 31 માર્ચે વિરોધનું એલાન અપાયું હતું, જેના પગલે ભુજ બાર કાઉન્સિલ એન્ડ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા આજે ભુજની મુખ્ય અદાલતમાં કામકાજ બંધ રાખીને વિરોધ નોંધાવાયો હતો. જિલ્લા મથક સહિત તમામ તાલુકાઓમાં પણ વકીલો કામકાજથી અળઘા રહ્યા હતા. વકીલો દ્વારા વ્યક્તિગત કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ભુજ બાર એસોસિએશનના પ્રમુખ હેમસિંહભાઈ ચૌધરી, મંત્રી અનિલ ઝવેરી, ઉપપ્રમુખ પંકજ વૈષ્ણવ, ગિરીશ ઝવેરી, વિશાલ મકવાણા, કેટી ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા, કે એમ પટેલ અને સંતોષ રાઠોડ સહિતના વકીલો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આજની જે હડતાલ છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એલાન આપવામાં આવેલું છે હડતાલનું, અને આજની હડતાલનું મુખ્ય કારણ એ છે કે એડવોકેટ એક્ટમાં જે સંશોધનનો પ્રસ્તાવ લો કમિશન ઓફ ઇન્ડિયાએ મૂક્યો છે એના વિરોધમાં છે. અને લો કમિશન ઓફ ઇન્ડિયાએ જે ભલામણો મૂકી છે સંશોધન વિધેયકમાં, એની અંદર વકીલોના જે હક્કો છે એના ઉપર ત્રાપ મારવાની વાત છે. અને વકીલોની જે સંસ્થાઓ છે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય કે બાર સ્ટેટની બાર કાઉન્સિલો હોય, તે એક સ્વાયત્ત સંસ્થા છે, એની અંદર કોઈનો પણ હસ્તક્ષેપ ચાલી શકે નહીં. અને અત્યારે જે વિધેયક સંશોધન આવ્યો છે એ સંશોધનની અંદર વકીલો સિવાયના રિટાયર્ડ જજો હોય કે બીજી કોઈ સંસ્થામાં કામ કરતા હોય, જે વકીલો ન હોય કે વકીલોનો વ્યવસાય સાથે તેને કોઈ સંબંધ ન હોય, એવા વ્યક્તિઓને લેવાનું પ્રાવધાન કર્યું છે. તેથી હિન્દુસ્તાનના વકીલો એનો વિરોધ કર્યો.